અનફોર્ચ્યુનેટલી પણ જ્યારે કોઈ ચોરી જવાની અને ગુના માટે બી ન્યાય માંગવા જાય છે તો 10-10 ને 15-15 વર્ષ એના કોર્ટના ધક્કા ખાવા પડે છે. એ તો દુઃખની વાત છે. તમે દીકરીને કોઈને બચાવી તો નથી શકતા ને એને ન્યાયના ધક્કા માટે 15-15-20-20 વર્ષ કરો છો. પહેલો પોઈન્ટ. બીજો પણ કે જયારે તમે કહો છો કે તમે આ બધા બીજા એક્ઝામ્પલ આપ્યા, કઈ વાંધો નહીં સાહેબ, સરસ એક્ઝામ્પલ આપ્યા, હું વાંધો ના નહીં પાડું, પણ તમને એ ખબર છે, એક એક્ઝામ્પલ હું બી મારી તરફથી આપી દઉં તમને કે અત્યારે થોડા ટાઈમ પહેલા જ એટલે તો બી 4-5 મહિના થઈ ગયા, સુરતમાં એક નાની દીકરીનો કેસ હતો કે કોઈ કે એને હેરાન કરી હતી, રેપ કરી હતી ને કોઈ ઓબ્જેક્ટ બી ઘુસાડ્યું હતું. હવે સાંભળજો, એ કેસ આખો પેલું શું કે તમારા લેંગ્વેજમાં શું કહેવાય, પેલું તમે વાલીને મુકાઈ ગયો, પેલો છૂટી ગયો. કેમ? કારણ કે પેલી દીકરીને મજબૂરીમાં બોલવું પડ્યું કોર્ટમાં કે એના પેરેન્ટ્સે કહ્યું કે ના એ તો ગેમ રમતી હતી ને એટલે ગેમ સ્પોર્ટ્સ રમતા એને વાગી ગયું. સાહેબ આ દીકરીને દબાઈ હતી, એના ફેમિલીને દબાઈ હતી કે તમે ચૂપ બેસો નહીં તો તમારા અમારી પાસે પોલિટિકલ ક્લાઉડ છે. તમને બોલવા દીધા હતા ને સાહેબ, ન્યાયતંત્ર શું કર્યું એ જ બોલી રહી છું ને. કાયદાનું કામ છે એક તો વિટનેસ પ્રોટેક્શન લો હોવા જોઈએ, બીજું તમે વર્ષો સુધી કેસ ચલાવો તો માણસ તૂટી જાય. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા લો પ્રમાણે તે લોકોને પ્રોટેક્ટ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. એ લોકોને પ્રોટેક્ટ ના થાય ના તો શું કોઈ દીકરી રુઝનબેન છે, આ કાયદાઓ છે આપણા સંવિધાનમાં. વિટનેસ પ્રોટેક્શનમાં ચલો ને તમે આટલા વર્ષો સુધી આપણા સંવિધાનમાં કાયદાઓ છે, સવાલ કાયદાના એક્ઝિક્યુશન એની વાત કરી શકો. અગ્રી કરું છું બેન, એક્સેપ્ટેડ. મેં કહ્યું કે અગ્રી કરું છું તો ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશનમાં દેર થઈ એટલે પેલા બેના પેરેન્ટ્સ બિચારા ગભરાઈ ગયા, પોલિટિકલ એ થયું એટલે બિચારા ચૂપ બેસી ગયા અને મારી દીકરીને ન્યાય ના મળ્યો. અર્ચનાબેન સવાલ એ છે કે આ જેટલા કેસ સામે આવ્યા એક્સેપ્ટ તનુશ્રી દત્તા, તનુશ્રી દત્તા સિવાય કોઈ પોલીસ સ્ટેશન નથી.